हेलो, गुड मॉर्निंग डियर स्टूडेंट। आई माय सेल्फ मिस्टर निहार दवे, योर गुजराती टीचर। केम छो बाळ मित्रों, मजा में ने? आपणे धोरण 5 नी अंदर आगळनो लेशन जे छे सिंह जीवतो थयो ए भण्या। हवे आपणे व्याकरणनो विभाग जोवानो छे। तो बाळ मित्रों, हवे आपणो जे व्याकरणनो विभाग आवे छे ए छे काळ अने काळना प्रकार। काळने अंग्रेजीनी अंदर टेन्स कहेवाय। હવે આપણે તમને બધાને ખબર છે કે કાળના કેટલા પ્રકાર છે, તો કાળના મુખ્ય 3 પ્રકાર છે। કેટલા પ્રકાર છે? 3। એક છે વર્તમાન કાળ, બીજો ભવિષ્ય કાળ અને ત્રીજો છે ભૂતકાળ। આપણે એને અંગ્રેજીમાં શું કહીએ? તો એક પ્રેઝન્ટ ટેન્સ, પછી ફ્યુચર ટેન્સ અને એન્ડ પાસ્ટ ટેન્સ। આ 3 કાળ તમે અંગ્રેજીમાં પણ ભણ્યા જ છો। તો હવે આપણે એ વસ્તુ આપણે ગુજરાતીમાં ભણવાની છે બાળમિત્રો। સૌ પહેલાં આપણે ક્રિયાપદની વાત કરીએ। ક્રિયાપદ એટલે શું છે? કે આપણે જે ક્રિયાઓ કરીએ છીએ એ ક્રિયાપદ છે, બરાબર। તમે ચાલવાની, દોડવાની, જમવાની, બેસવાની, સૂવાની, પછી ઊગવું છે, આ બધી જે છે એ ક્રિયાઓ છે। શીખવાની છે, આ બધી આપણે ક્રિયાઓ છે, બરાબર, જે રોજબરોજ આપણે કરતા જ હોઈએ છીએ। તો એ જે ક્રિયાપદો છે એ ક્રિયાપદોને યોગ્ય રીતે મૂકવામાં આવે અને તરત જ એની અંદર જે કહેવાય કે યોગ્ય રીતે મૂકવામાં આવે અને વર્તમાનકાળ પ્રમાણે, પછી ભૂતકાળ પ્રમાણે કે પછી ભવિષ્યકાળ પ્રમાણે તરત જ એની અંદર વાક્યરચનાની આધારિત એ ફેરફાર થઈ જાય છે। તો બાળમિત્રો, અહીંયા આપણે જે છે તમે 3 વાક્યો જોશો, તો જો નીચેના વાક્યોમાં લીટી દોરેલા ક્રિયાપદોને તમારે સમજવાના છે। તો જો પહેલું સેન્ટેન્સ એમ છે કે સમીર વ્યાકરણ શીખે છે, સમીર વ્યાકરણ શીખ્યો, સમીર વ્યાકરણ શીખશે, બરાબર। હવે આ 3 ક્રિયાપદોને તમે સમજો, પહેલું શીખે છે, શીખ્યો અને શીખશે, બરાબર। શીખે છે એટલે કે શું છે? અત્યારે એની ક્રિયા ચાલુ છે, બરાબર। અત્યારે હું તમને એક ઉદાહરણ આપું કે નિહાર સર ગુજરાતી ભણાવે છે, બરાબર। તો અત્યારે ભણાવવાની ક્રિયા શું થઈ? ચાલુ છે ને, હે? તમે સમજો છો? તો અત્યારે ગુજરાતી હું ભણાવું છું કે નિહાર સર ગુજરાતી ભણાવે છે, તો ભણાવવાની ક્રિયા ચાલુ છે, બરાબર। તો એ આપણો કયો કાળ થયો? વર્તમાન કાળ, બરાબર। કયો કાળ થયો? એ વર્તમાન કાળ। તો આપણું આ જે પહેલું વાક્ય જે છે એ કયા કાળનું બનશે? વર્તમાન કાળનું છે। સમીર વ્યાકરણ શીખ્યો, તો આપણે આ વાક્ય શું થયું? ભૂતકાળ થયું। કેમ? કારણ કે એ શીખી ગયો છે, અત્યારે શીખતો નથી। અને જે કહેવાય કે એ પાસ્ટ ટેન્સનું આ સેન્ટેન્સ છે। દાખલા કે હું તમને એક ઉદાહરણ આપું કે નિહાર સરે ગુજરાતી ભણાવ્યું હતું, બરાબર। તો ગુજરાતી ભણાવ્યું હતું, અત્યારે ભણાવવાની ક્રિયા ચાલુ છે નહીં? નિહાર સર ગુજરાતી ભણાવે છે, તો શું થયું? અત્યારે ક્રિયા ચાલુ છે કે નિહાર સર ગુજરાતી ભણાવે છે, બરાબર। નિહાર સર ગુજરાતીમાં અત્યારે કાળ અને કાળના પ્રકાર સમજાવે છે, બરાબર। સમજાવે છે તો અત્યારે શું થયું? ચાલુ છે, બરાબર, તો વર્તમાન કાળ છે। સમજાવ્યા તો શું થઈ ગયું? ભૂતકાળ થઈ ગયું। અને સમજાવશે, હજી સમજાવતા નથી પણ સમજાવશે, એટલે ભવિષ્યકાળ થઈ ગયું। તો અહીંયા સમીર જે છે એ વ્યાકરણ શીખશે, તો હજી એ શીખ્યો નથી, શીખે છે એ પણ નથી, પણ શીખશે એટલે કે ભવિષ્યની અંદર શીખશે, ફ્યુચરમાં, બરાબર। એટલે અત્યારે એણે શીખ્યો નથી, શીખશે। અહીંયા સમીર વ્યાકરણ શીખશે એટલે આ કયું સેન્ટેન્સ થયું? ભવિષ્ય કાળ, બરાબર। તો ઉપરના વાક્યોમાં લીટી દોરેલા શબ્દો અનુક્રમે ક્રિયા અત્યારે થાય છે તે સૂચવે છે, શું સૂચવે છે? કે પહેલાં વ્યાકરણમાં શીખે છે તો અત્યારે એ ક્રિયા ચાલુ છે, એટલા માટે થઈને એક કયો કાળ કહેવાશે? વર્તમાન કાળ। પછી ક્રિયા પહેલાં થઈ તે સૂચવે છે, એટલે પહેલાં થઈ ગઈ છે, અત્યારે થતી
નથી બરાબર તો એ થઈ ગઈ છે જતી રહી છે તો એટલા માટે થઈને બીજું સેન્ટેન્સ શું બનશે ભૂતકાળ છે પછી ક્રિયા પછી થશે એ સૂચવે છે એટલે કે હજી થઈ નથી થઈ ગઈ નથી પણ હજી થવાની બાકી છે ને હવે થશે તો એટલા માટે થઈને એ ત્રીજું સેન્ટેન્સ ભવિષ્યકાળ સૂચવે છે તો જે શબ્દથી ક્રિયા થાય છે થઈ છે કે થવાની છે તેનો બોધ થાય છે તેને કાળ કહે છે જો હવે આપણે કાળની આ વ્યાખ્યા છે કે જે શબ્દની ક્રિયા થાય છે અત્યારે થઈ રહી હોય પછી કાં થવાની હોય કાં થઈ ગઈ હોય એનો આપણને બોધ કરાવે એની સમજણ આપે એને કાળ કહેવાય તો ગુજરાતી ભાષાની અંદર કાળના મુખ્ય કેટલા પ્રકાર છે ત્રણ છે ત્રણ કાળ છે એક છે વર્તમાન કાળ બીજું છે ભૂતકાળ અને ત્રીજું છે ભવિષ્યકાળ બરાબર મેં તમને શોર્ટની અંદર જ સમજાવ્યું કે વર્તમાન કાળની અંદર શું થાય કે જે શબ્દથી ક્રિયા વર્તમાનમાં થાય છે એનો બોધ આપે એટલે કે ટૂંકમાં અત્યારે હું ક્રિયા મારી ભણાવવાની ચાલુ છે સમજાવવાની ક્રિયા ચાલુ છે તો અત્યારે એ વર્તમાન કાળ થયું બરાબર કોઈ પણ ક્રિયા ચાલુ હોય તમે એ જ સમયે કરતા હોય અને એ ક્રિયા ચાલુ હોય ત્યારે એ ક્રિયા વર્તમાન કાળમાં કહેવાય બરાબર પછી બીજા બે કાળની ચર્ચા જે કહેવાય કે આમાં નથી આપી પણ આપણે અત્યારે કરી લઈએ કે ભૂતકાળ કોને કહેવાય કે જે થઈ ગઈ છે બરાબર તો એને ભૂતકાળ કહેવાય અને જે થવાની બાકી છે થશે બરાબર તો એ શું થયું ભવિષ્યકાળ થાય તો અહીંયા આપણે વર્તમાનકાળ વિશે શીખવાનું છે વર્તમાનકાળને અંગ્રેજીમાં પ્રેઝન્ટ ટેન્સ કહેવાય છે જે શબ્દથી ક્રિયા વર્તમાનમાં થાય છે તેવો બોધ થાય છે તેને વર્તમાનકાળ કહે છે સમીર વ્યાકરણ શીખે છે તો શીખવાની ક્રિયા ચાલુ છે તો એ વર્તમાનકાળ છે ગાય ઘાસ ખાય છે તો વર્તમાનકાળ છે હું સ્વાધ્યાય કરું છું તો વર્તમાનકાળ છે શીખે છે ખાય છે કરું છે આ બધા ક્રિયાપદો છે તેનાથી ક્રિયા અત્યારે થાય છે એવો આપણને બોધ થાય એવો આપણને સમજણ પડે બરાબર આપણને ખ્યાલ આવે કે ક્રિયા અત્યારે થઈ ગઈ છે તો એટલા માટે થઈને આ બધા વર્તમાનકાળના ક્રિયાપદો છે તો યાદ રાખો કે જે ક્રિયા કાયમ સ્વરૂપે હોય જે ત્રણેય કાળ માટે સત્ય છે તેમાં વર્તમાનકાળના ક્રિયાપદો વપરાય છે બરાબર જેમ કે જો રોજિંદી ક્રિયા અહીંયા અમુક આપી છે કે હું સવારે વહેલો ઊઠું છું તો રોજિંદી ક્રિયા છે કે સવારમાં વહેલા ઉઠવાની ક્રિયા છે જાન્યુઆરીમાં ઉત્તરાયણ આવે છે તો તમને બધાને ખબર છે કે એ કાયમી સ્વરૂપની ક્રિયા છે કે જાન્યુઆરીની અંદર ઉત્તરાયણ આવે તે 14મી જાન્યુઆરી એટલે ઉત્તરાયણનો દિવસ સૂર્ય પૂર્વમાં ઉગે છે તો એ સનાતન સત્ય જ છે બરાબર કે સૂર્ય પૂર્વમાં ઉગે અને પશ્ચિમમાં અથમે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે બરાબર તો ત્રણેય કાળમાં એ સત્ય છે કે સૂર્યની આસપાસ પૃથ્વી ફરે છે તો અહીંયા આપણે જોઈએ કે થોડાક અમુક જે છે વાંચો અને વર્તમાનકાળ વિશે આપણે શીખવાનું છે બરાબર તો અહીંયા પહેલો પુરુષ બીજો પુરુષ અને ત્રીજો પુરુષ આપ્યું છે કે એમાં આપણે છું શબ્દ છે છીએ શબ્દ છે છો છે તો એ શબ્દ ક્યાં લાગે તો એના વિશેની વાત છે કે હું છોકરો છું હવે તમે સેન્ટેન્સ વાંચો એટલે તરત તમને ખ્યાલ આવી જાય કે આપણે વર્તમાનકાળની અંદર જે છે એ લખવું હોય તો આપણે છું છે 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 છીએ છે આ શબ્દ દોરું છું ચલાવું છું બરાબર શીખું છું શીખે છે બરાબર દોડે છે રમે છે આ શબ્દોનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ તો જ એ વર્તમાનકાળ કહેવાય જો તમે ભૂતકાળમાં એને લઈ જાઓ તો નો થાય બરાબર હતો શબ્દ રાખો તો એ હતો ગયો એ બધું ભૂતકાળમાં થયા બરાબર પણ જો બનશે કરશે જમશે બરાબર પીશે આ બધું કાળ કયો થઈ જાય તો ભવિષ્યકાળ થઈ જાય અત્યારે જ્યારે કોઈ ક્રિયા ચાલુ હોય ત્યારે જ વર્તમાનકાળ વપરાય હું છોકરો છું અમે છોકરાઓ
છીએ. અહીંયા જો બહુવચન છે, હુંનું શું છે બહુવચન? અમે છે. તું છોકરો છે તો તમે છોકરાઓ છો, તુંનું બહુવચન તમે છે, છોકરા છોકરો છે તો અહીંયા બધા બહુવચનમાં આવ્યા એટલે છોકરાઓ થઈ જાય. તે છોકરો છે, તેઓ છોકરાઓ છે. હું ચિત્ર દોરું છું, અમે ચિત્ર દોરીએ છીએ. જો અહીંયા ફરક પડી ગયો ને, દોરું છું અને બહુવચન જ્યારે આવ્યું ત્યારે દોરીએ છીએ શબ્દ લાગ્યો. છે વર્તમાન કાળ જ. તું ચિત્ર દોરે છે તો તમે ચિત્ર દોરો છો, તે ચિત્ર દોરે છે તો તેઓ ચિત્ર દોરે છે. એટલે એકવચન અને બહુવચન પ્રમાણે જે છે વર્તમાન કાળ કેવી રીતે મુકાય એ વસ્તુ અહીંયા આપવામાં આવી છે. તો બાળમિત્રો, હવે આપણે ખાલી જગ્યા જોઈએ. અહીંયા આપણે એ જ વસ્તુ કરવાની છે કે વર્તમાન કાળના રૂપો વડે જ ખાલી જગ્યા પૂરવાની છે, બરાબર. હવે જો અહીંયા મેં અત્યારે તો આમાં લખીને રાખ્યું છે, પણ ખરેખર જો લખીને ન રાખ્યું હોય તોય તમને તરત ખબર પડી જાય. હવે આપણે ખાલી જગ્યાને જોઈએ. પહેલી ખાલી જગ્યા કે મોર નાચે છે. નાચવું છે એ ક્રિયાપદ છે. જો આ બધા ક્રિયાપદો છે, નાચવું, વગાડવું, ચલાવવું, રમવું, જવું, બનાવવું, વાંચવું, લખવું, પાવવું, ખરીદવું, ઉગવું, આવવું, પ્રકાશવું, પછી આવવું, આ બધા ક્રિયાપદો છે, બરાબર. એને આપણે વર્તમાન કાળના રૂપોમાં લખવાના છે. તો મોર નાચે છે, બરાબર. તું તબલા વગાડે છે. અમે સાયકલ ચલાવીએ છીએ, કારણ કે બહુવચન આવ્યું ને અમે, એટલા માટે અહીંયા છીએ આવ્યો શબ્દ. તેઓ લંગડી રમે છે. રમવાની ક્રિયા ચાલુ છે. આ બધાની ક્રિયા અત્યારે ચાલુ બતાવે છે. તમે શાળાએ જાઓ છો, તો શાળાએ જવાની ક્રિયા ચાલુ છે. મમ્મી રસોઈ બનાવે છે, તો મમ્મીની રસોઈ બનાવવાની ક્રિયા ચાલુ છે. બનાવવું છે તો એનું વર્તમાનકાળનું ક્રિયાપદ મૂકો અહીંયા, કે બનાવે છે. પપ્પા સમાચાર પત્ર વાંચે છે, બરાબર. તો વાંચવાની ક્રિયા ચાલુ છે, બરાબર. પણ જો આપણે વાંચશે કરીએ તો ભવિષ્યકાળ થઈ જાય, પણ આપણે ભવિષ્યકાળ અહીંયા કરવાનું નથી. વાંચે છે એટલે વર્તમાનકાળ. હું કવિતા લખું છું. લખશે તો ભવિષ્યકાળ, લખી હતી તો ભૂતકાળ, તો અહીંયા તો વર્તમાનકાળ લેવાનું છે. તો હું કવિતા લખું છું. તે છોડને પાણી પાય છે, બરાબર. ક્રિયા ચાલુ છે પાણી પીવાની, પીવડાવવાની. મારી મમ્મી શાકભાજી ખરીદે છે, તો શાકભાજી ખરીદવાની ક્રિયા ચાલુ છે, એટલા માટે તેને ખરીદે છે આવ્યું. સૂર્ય પૂર્વમાં ઉગે છે. ઉગવું એટલે રાઈઝ, બરાબર. તો રાઈઝીસ, તમને ખબર જ છે કે સૂર્ય છે એ પૂર્વમાં ઉગે છે, તો ઉગવાનું ઉગે છે, કારણ કે એ ઉગી રહ્યો છે એટલા માટે. નાતાલ ડિસેમ્બરમાં આવે છે. પછી રાત્રે આકાશમાં ચંદ્ર પ્રકાશે છે. અમે દરરોજ નિશાળે સવારે 7 વાગે આવીએ છીએ. ગાય દૂધ આપે છે. તો આ બધી ક્રિયાઓ ચાલુ હોય અત્યારે ત્યારે આ રીતે ક્રિયાપદો વર્તમાનકાળના રૂપો વડે ખાલી જગ્યામાં આવે છે. હવે આપણે અહીંયા જે છે એ તમને ખબર જ છે કે આપણે જે પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ જોયો, એની અંદર એકવચન અને બહુવચન આવ્યું હતું, બરાબર. તો ક્યાં આપણે છું મૂકવું? જ્યારે બહુવચન હોય તો છીએ કરવું અથવા તો છો કરવું. તો એ તમને તરત ખબર પડી જ હોવી જોઈએ. વાક્યને વાંચો, સેન્ટેન્સને વાંચો, એટલે તરત તમને ખ્યાલ આવી જાય કે આપણે અહીંયા શું મૂકીશું. હું રમું છું, એક જ વ્યક્તિ રમે છે એટલા માટે. છોકરાઓ ક્રિકેટ રમે છે. જો અહીંયા છોકરાઓ છે, ક્રિકેટ રમે છે. પછી તું દૂધ પીએ છે, એકવચન છે એટલા માટે, બરાબર. તમે સ્વાધ્યાય કરો છો. તે ઊંઘે છે. અમે ગીત ગાઈએ છીએ, અમે બહુવચનમાં છે, બરાબર. હવે અહીંયા કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો, બરાબર. હવે ચલો હું અહીંયા આપણે ક્લોઝ કરીએ. હું છોકરી છું, બરાબર. છે તો કહેવાય નહીં ને. તમે શિક્ષક છો. મંગળવારે રજા છે. તું ગીત ગાય છે. અમે સવારે વહેલા ઊઠીએ છીએ. માળી બગીચામાં કામ કરે છે. જો આવ્યું ને, આપણે એના મારફતે આપણે શું કરવાની છે, છે અથવા છું છે છીએ છે, એના આધારિત આપણે ખાલી જગ્યાને પૂરવાની છે, બરાબર. તો બાળમિત્રો,
હવે તમને આના પછી જે પીડીએફ મોકલું એ તમારે એક વખત ટેક્સ્ટબુકની અંદર અને એક વખત નોટબુકની અંદર લખવાનું છે. સારું, ત્યારે આવજો બાળમિત્રો.